વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા અને વિશેષણ વિશે અભ્યાસ કરીશું પહેલાં જોઈએ સંજ્ઞા ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ વસ્તુ કે ખ્યાલનો નિર્દેશ થાય છે તેને સંજ્ઞા કે નામ કહે છે સંજ્ઞા કે નામ એ લિંગ ધરાવતા હોય છે ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ છે પોલિંગ સ્ત્રીલિંગ અને નપોષકલિંગ સંજ્ઞા કે નામ એ વચન ધરાવે છે ગુજરાતી ભાષામાં બે વચન છે એક વચન બહુવચન સંજ્ઞા એ વિકારી કે અવિકારી હોય છે વિકારી સંજ્ઞા લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તે વિકારી સંજ્ઞા દાખલા તરીકે વાંદરો વાંદરી વાંદરું કાંસકો કાંસકી લિંગ અનુસાર ચપ્પુ ચપ્પા પંખો પંખા વગેરે અવિકારી સંજ્ઞા લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાય યથાવત રહે તે અવિકારી સંજ્ઞા દાખલા તરીકે ખેતર વર્ગ રાજા ઘી લાડુ નદી વગેરે સંજ્ઞા મૂર્ત કે અમૂર્ત હોય છે મૂર્ત સંજ્ઞા જેને કોઈ પણ ઇન્દ્રિય આંખ નાક કાન સ્પર્શ સ્વાદથી અનુભવી શકાય તે દાખલા તરીકે ચળકાટ અવાજ વાસ એટલે કે દુર્ગંધ કમળ જલેબી વગેરે આંખ કાન નાક સ્પર્શ અને સ્વાદથી અનુભવી શકાય દુર્ગંધ હોય કે સુગંધ પછી ચડકાટ અવાજ કમળ અને જલેબી વગેરે જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય છે હવે જોઈએ અમૂર્ત સંજ્ઞા જેને કોઈ રંગ રૂપ કદ આકાર ગંધ વગેરે નથી માત્ર તર્કથી અનુભવી શકાય છે તે દાખલા તરીકે વિચાર ક્રોધ દુઃખ માનવતા વગેરે

જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે જેમ કે પર્વત એ જાતિવાચક સંજ્ઞા છે પરંતુ હિમાલય પર્વત ગિરનાર પર્વત એ ચોક્કસ પર્વતનો નિર્દેશ કરે છે માટે તે વ્યક્તિવાચક સંજ્ઞા છે દાખલા તરીકે ઋષિ એ જાતિવાચક સંજ્ઞા છે પણ સાંદિપની ઋષિ એ ચોક્કસ ઋષિનો નિર્દેશ કરે છે માટે તે વ્યક્તિવાચક વાચક પાણી લોખંડ દૂધ માટી વગેરે આ સંજ્ઞાને કિલોગ્રામ કે લીટર વગેરેમાં માપી શકાય છે પણ એક પાણી કે ચાર દૂધ એમ બોલાતું નથી એટલે કે એમ સંખ્યાવાચક વિશેષણ લાગતું નથી સમૂહવાચક સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા તે સમૂહવાચક સંજ્ઞા છે જેમ કે ટોળું ધણ સેના વગેરે ભાવવાચક સંજ્ઞા ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા તે ભાવવાચક સંજ્ઞા છે જેમ કે માનવતા સુખ મજા ક્રોધ પરાધીનતા વગેરે ક્રિયાવાચક સંજ્ઞા ક્રિયા દર્શાવતી સંજ્ઞા તે ક્રિયાવાચક સંજ્ઞા છે જેમ કે બોલવું એ ક્રિયા છે પણ બોલ એ ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે જેમ કે શ્રી આપણને બે બોલ કહેશે એ જ રીતે દોડ ચાલ લેખન દર્શન રમત વગેરે ક્રિયાવાચક સંજ્ઞા છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિશેષણ જે શબ્દ સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય જેમ કે વાળ સંજ્ઞાનો જે અર્થ છે તેમાં લાંબા કાળા સુવાળા વગેરે શબ્દો દ્વારા અર્થમાં વધારો થાય છે તેથી આવા શબ્દોને વિશેષણ કહે છે જે સંજ્ઞાને વિશેષણ લાગ્યું હોય તે સંજ્ઞાને વિશેષ્ય કહે છે દાખલા તરીકે સામળિયા કૃષ્ણએ સુંદર મોર મુગટ ધારણ કર્યો છે અહીંયા કૃષ્ણએ મોર મુગટ ધારણ કર્યો છે પણ કેવો સુંદર મોર મુગટ દાખલા તરીકે બે ઊંચા છોકરાને મેદાનમાં મોકલો કેવા બે છોકરા ઊંચા બે છોકરાને મેદાનમાં મોકલો આ રીતે શબ્દના અર્થમાં કોઈ વિશેષતા ઉમેરાય સંજ્ઞાનો વધુ ચોક્કસ અર્થ દર્શાવવામાં મદદરૂપ બને તે શબ્દને વિશેષણ કહેવાય વિશેષણના કાર્યને આધારે તેના પ્રકાર પાડવામાં આવે છે ગુણવાચક વિશેષણ જે વિશેષણના સંજ્ઞાના આકાર કદ રંગ ગુણ કાર્ય વગેરેના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહે છે જેમ કે ગોળ ટેબલ લાંબી બેન્ચ સફેદ ટોપી હોશિયાર છોકરો કડક આચાર્ય વગેરે સંખ્યાવાચક વિશેષણ પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ બે છોકરા ચાર વર્ગો અગિયાર છોકરા વગેરે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ બીજો છોકરો ચોથો વર્ગ વગેરે માત્રા સૂચક વિશેષણ થોડું પાણી તદ્દન મફત ઘેરો રંગ વગેરે એ પ્રમાણ દર્શાવે છે માત્રા દર્શાવે છે આશરે વાચી વિશેષણ લગભગ પચાસ વિદ્યાર્થીઓ આશરે ચાર કલાક વગેરે સંબંધવાચક વિશેષણ નદીનું કોતર બીડીનું ઠૂંઠું કાનનું કુંડળ નદી બીડી કે કાન ખરેખર તો તેઓ સંજ્ઞા છે પણ અહીં તે કોતર ઠુંઠું કે કુંડળ એ સંજ્ઞા વિશેષના વિશેષણ તરીકે વપરાયા છે આવા વિશેષણને સંબંધ વાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે વિશેષણ તેમનું આદિ સાર્વનામિક વિશેષણ છે વિશેષણ એ વિકારી કે અવિકારી હોય છે વિકારી વિશેષણ એ સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તે વિકારી વિશેષણ દાખલા તરીકે ઉગાડું ઉગાડી થાળી સ્ત્રીલિંગ થાળી એ સ્ત્રીલિંગ છે ઉગાડો ખોરાક ખોરાક પુલ્લિંગ છે ઉગાડું બાણું બાણું નપુસકલિંગ છે અહીંયા નાનું મોટું ખુલ્લું સારું આખું અડધું સાજું માદું વગેરે વિકારી વિશેષણ છે અવિકારી વિશેષણ સંજ્ઞાના લિંગ વચન કોઈ પણ હોય પરંતુ તે અનુસાર જે વિશેષણનું રૂપ ન બદલાય યથાવત રહે તેને અવિકારી વિશેષણ કહે છે જેમ કે ચાલાક હોશિયાર સુંદર મૂર્ખ પ્રામાણિક બંધ વાસી ખરાબ વગેરે અવિકારી વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં આપેલા વાક્યોની પ્રેક્ટિસ કરવી